Shri Swami Narayan Hare, Shri Swami Narayan Hare. Maharaj Agna Kare, ye tamari nazar ma aave tya avtar dharine jivo na kalyan kari aavo. Oho. Gopalan Swami agar pota vishe vat kare. Ke Maharaj no rajip evo che. કે ફરી જન્મ ધરવો પડે એવું છે નહીં. મહારાજની મૂર્તિને સુખે સુખ્યા થઈ જાય એટલે બીજી કોઈ ઝંખના નથી. પણ કદાચ મહારાજ આજ્ઞા કરે કે મૃત્યુલોકમાં જાઓ, પૃથ્વી ઉપર જાઓ, તો અમે તો જ્યાં ધારીએ ત્યાં જન્મ ધારણ કરી શકીએ. કારણ કે કર્મબદ્ધ ન હોય. હું તો એવી જગ્યાએ જન્મ ધરું, સાવ ગરીબ બ્રાહ્મણ હોય ને કોઈ દીકરી ન દે, ગરીબ ને કોણ દે, લગ્ન બગન થાય નહી, એટલે એ વ્યાધી માંથી ટળી ગયા એની મેળે. અને પછી ભગવાન ભજી ને સત્સંગ નો પ્રચાર કરીને પાછા મહારાજ ના ધામ માં પહોંચી જાય. આ ગોપાલનંદ સ્વામી વિચારી શકે, કઈ નથી એને તો બધું થવું છે હજુ. નવે ભવ્ય વાળાનું કામ નથી આ. એક સંત હતા, બહુ મોટા મિત્ર જેવા છે, સારી રીતે મને કે હવે અહીંથી પેડર રોડ એક હીરાવાળા ની ઉદઘાટન છે, અહીંયા 10:30 જવું છે. ત્યાંથી કઈક બીજા હરિભક્ત ત્યાં જયંતિભાઈ ને ત્યાં કલા નિકેતન વાળા દીકરાનું કઈ થઈ ગયું તો ત્યાં જવું છે, ત્યાં જવું છે. બધે જસ્ટ ઇમ્પ્રેસ મી. બાળક હતું, નાની ઉંમર, 15 વર્ષ પહેલાની વાત છે. હવે તો ઘણો ફરક પડી ગયો. ત્યાં પછી નયનભાઈ ને ત્યાં થઈને પછી મને એ સ્વામિનારાયણ આપણા પાસે ક્યાંય ગાડી બાડી જોઈ નહીં, ઘરે આવવાનું કઈ એમ નથી. મારે તો વન વિચરણ માં ઉઘાડા પગે હાઈલો આવતો સ્વામિનારાયણ જોઈ છે. અહીં ક્યાં આપણા પાસે કઈ કઈ એનું. પણ આવું બધું હજી મોટાઈ બીજે માની છે મહારાજ ની મૂર્તિ સિવાય એ લોકો નજીક થોડી કાચપ ખરી. કઈ ત્યાગ થી કે તપ થી ના આવે. ઉલટ્યું પલટ્યું અંગ તમારું બદલાઈ જવું જોઈએ સ્વામિનારાયણ નો મહિમા જાણીને, કે આ બધી વૃત્તિ માંથી પાછી ખેંચાઈ જાય. કેટલાય ઓળખાણ કરાવતા હતા જોગી સાહેબ બેઠા ત્યાં. આ છે આ છે એને કોઈ સામું રહે. હાઉ ડઝ ઇટ કેર. હું ગયો એટલે મને તો આને લઈને નામ બોલાવી જાય કે ભાઈ આવો હાર પહેરાવા. આપણે કોની ઓળખે ગુરુકુળમાં. આમાં બોલ્યા તો ઓલા સાધુ ઓળખતા. સાધુ ક્યાં? રમેશભાઈ વચનામૃત કથા કરે છે. સામે આમ જોયું. આપણા નવીનભાઈ દવે છે ને એના સગા થાય એ સ્વામી ને ખ્યાલ હતો. નવીનભાઈ દવે એવા કઈક નવીન દવે નો એટલે શું પરવા હોય. આમ બસ આ તો હતા, આપણે હાર તો પહેરાવા નતા દેતા, અડતા પાછા એના પહેરાવી દેતા. વોટ અ ગ્રેટ પર્સન. હવે જે આવો નેપોલિયન આવ્યો હોય ને સામે, પ્રેસિડેન્ટ ક્લિન્ટન આવે એને ન થાય કે હાલો જઈને હારે હારે ફરીએ. 10 ક્લિન્ટન ઉભા હોય એના પાસે. આ સ્વામિનારાયણ નો પારો કેવો છે, એની ગરમી કેવી છે, એ વાત છે. ઈ ડઝ નોટ કેર. હજાર જણા હાર પહેરાવ્યા, એને ક્યાં કોઈ સામે જ નહીં જોયું. હું તો નીચો થયો થોડોક, થોડીક દ્રષ્ટિ પડે એટલે મારી એવી વૃત્તિ છે. એટલે હું નહીં પરાણ ડિસ્ટર્બ કરી. ને આઈ ડોન્ટ ડિસ્ટર્બ. જે એરેન્જમેન્ટ એમાં હું ડિસ્ટર્બ ન કરું તો છે એ બધું બરોબર. બદલવું ન જોયું. 2-4 જણાનું કરે પછી બધા એમ થઈ જાય. પછી જે લાઈન થઈ તો 2000 જણા માધુપુર મળે. બધાને હાથ પકડીને બધાને પૂછ્યું તું ભાઈ ક્યાં ના છો ને શું છો ને એડ્રેસ શું છે, ફોન નંબર શું છે ને ફેક્સ. બધા ફેક્સ વાળા. હું કે હું જે આવ્યા હતા અડધો કલાક કલાક માટે કામ કરી ગયા. જેટલા એવા એની દ્રષ્ટિ પડી એની હાજરી મારી એ બધું કલ્યાણ. હવે તમને સ્વામિનારાયણ મોટા સંત એટલે શું. ભરોસભાઈ એટલે શું. જે સભામાં નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર ખાલી બેઠા હોય અહીંયા શું થાય. મોટી બીજો વાગે એ કઈ નોંધાવે નહીં કે લખો મારે 11,000 રૂપિયા. કોઈ નોંધાવે નહીં તો એ બેઠા હોય અહીંયા ઢગલા થાય.
એને સંકલ્પ ન હોય કે પૈસા થાય એવો. મોક્ષ સિવાય કઈ સંકલ્પ ન કરતા હોય. આવાની જો ઓળખાણ થઈ જાય તો કામ પતે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. મહારાજ આજ્ઞા કરે જે તમારી નજરમાં આવે ત્યાં અવતાર ધરીને જીવોના કલ્યાણ કરી આવો. એ જ વાત આવી બેસરી. ત્યારે એવે ઠેકાણે દેહ ધારવો જે ગરીબ બ્રાહ્મણ હોય ને માગીને પેટ ભરતો હોય ને કન્યા પણ ન મળતી હોય. ગોપાલ સ્વામી ને એક લગ્ન થયા હતા ને એ વખતે ખુશાલ ભટ્ટ કરી અનુપબાઈ ના દીકરી બાળ વિધવા થઈ ગયા હતા. ત્યાં બહુ જવાબદાર હતી ગોપાલ સ્વામી. એક બેન વિધવા, મા અને દીકરી બાળ વિધવા, ત્રણ સ્ત્રીઓ હતી અને બાપા બધાને મૂકીને જવાનું. એટલી આ લોક ની દ્રષ્ટિ એટલી જ વ્યાધિ કરે ને. ગોપાલ સ્વામી ને વ્યાધિ ન હોય આવા મોટા ભક્ત ને. એમ તો ખરું ને કે ભાઈ આ બધા મૂકીને જાય છે. છેવટે એને હાથ તો ફેરવો પડે ને મોતીરામ ઉપર, એના બાપા ઉપર. દાદર ખસ થઈ હતી બધી મટી ગઈ. એટલું જ કરવું પડ્યું ને બાપ હતા એટલે. દીકરીને નવરાવા બેઠા હતા, નાની ઉંમર હતી અનોપબાની. ને આવી ગયા ઓલા બાબા તેડવા બ્રાહ્મણ ના વેશે, ઘનશ્યામ પાંડે સ્વયં. ચાલો ચાલો પછી હાથે ફેરો દીકરી માથે અનોપબા ઉપર. આ તાર લઈને આખો સત્સંગ સુખી થશે. 100 વર્ષ ના થયા અનોપબા. બહુ સત્સંગ ફેલાયો. અત્યારે તો એમ કે છે કે કદાચ મહારાજ આજ્ઞા કરે આવા કોઈ નિર્ધન ને ત્યાં આપણે શું કહી છે. બધા પુણ્ય છે. જન્મતા વેદ બોર્ન વિથ સિલ્વર સ્પૂન એમ કહી છે. હે, એ બંધન આમાં યજ્ઞ કરો ફલાણું થાય ને આટલી પ્રાપ્ત થાય મનોરથ પૂરા થાય એ નથી. આ મનોરથ કાયમ ને અટકાવી દેવાની વાત છે. ગોપાલ સ્વામી બોલા બધા યજ્ઞ કરો એમાં કરો મનોરથ કરો. પછી બધું પતાવે પછી કે લો સંકલ્પ કરો. લો બ્રાહ્મણ સંકલ્પ કરાય બધો તારેથી થશે. મારે તારો બ્રાહ્મણ વાળા કોઈ જણ ગયા છે. તું બ્રાહ્મણ વેર જ છે. હા સંકલ્પ બોલો. સંકલ્પ જરો સંકલ્પ તું હાઉ આર યુ હેલ્પફુલ ટુ મી. આ બધા સંકલ્પ કરાવે. મૂકવાની વાત છે સંકલ્પ. એ બધા કરાવે સંકલ્પ લીધા છે ને. સંકલ્પ કર્યા છે ને. ભાઈ બેન નો હાથ પકડો, બે પગ ભટકાડો, સાત સાત વાર પગ ભટકાડીને હેરાન થઈ ગઈ. આ ગોઠણ તમારે એમાં દુખે છો. હે બાપા ભટકાડ્યા ને પગ આમ ઊંચા કરી ખાઈ ભટકાડ. શું કામ છે કઈ ખારા ને સાત વાર ભટકાડ્યા. વાર થઈ ગયો ભૂલાઈ ગયો. મારે તો બબે ત્રણ ત્રણ વાર થયું છે ને એટલે મને બધું યાદ છે. એક વાર મેં કઈ પગ ભટકાડ્યો નથી પણ વધુ થઈ ગયું. ન ભટકાડે આમ તું ભટકાડ્યો તો આપત થઈ પડે બાબુભાઈ. સંકલ્પ રહિત થઈ જવું એની આ વાત છે. હી હેડ નો ડિઝાયર. અરે કન્યા પણ ન મળતી હોય ને વેદ નો ભણેલો ને ધર્મ વાળો હોય તેને ઘેર દેહ ધરવો કે તરત ઘરનો ત્યાગ કરીને ત્યાગી થવાય. કોઈ રોકે નહીં. ત્યાગી થવું જોઈએ. જા ભાઈ જા. એક ભણું ઓછું. આપણામાં બધાને સ્વાર્થ છે. ત્યાગ ની વાત કરી એટલે કર શું કામ ગાય બેઠા વાટે ભજન. કારણ કે એ લોકો સ્વાર્થ ઓલા બિચારા ની સ્વાર્થ હોય. જલ્દી જાય તો એક થાળી પીરસવી મટી. હલો. અને જો ભારે ધનાઢ્ય ગ્રસ્ત ને ઘેર જન્મ ધરે તો નાનો હોય ત્યાંથી એવા માર્ગમાં ચડાવી દે જે માન મોટપ સ્ત્રી ધન ને લોક ને આબરૂ બધા પોતાના સંબંધી તેમાં હેત ને થાય. પછી તે ચડાવી દે એમ કે ધંધડો ચડાવતો હોય ને એવું આ શબ્દો આવ્યો. ચડાવી દે નાજીભાઈ ના છોકરાઓ અહીંયા આવે છે.
જાણે કોણ જાણે ઓનર હોય મંદિર ને એવી રીતે વધતા વેરી બેડ સંસ્કાર નથી કારણ કે પાટોત્સવ એનું હોય ને તેથી જમવાનું એનું હોય બધું એનું હોય તો એમાં કોઈ ખરેખર મોટા હરિભક્ત હોય એનો યોગ કરવાનો રહી જાય તો વેરી બેડ હેબિટ નાના હોય મૂકી દાદરે ચડતા થયેલા છે તો કઈ કયા સંસ્કાર આપ્યા છે ને કે ભગવાન ના ભક્ત ને તમે સામુ જોઈને જય સ્વામિનારાયણ નથી તો જો એને નથી કરતા તમે સ્વામિનારાયણ કેવી ઓળખશો ઇન્દ્રન્સ છે આ બધું નસો ની કોલ છે અંદર જાઓ તમે હોલ છે એવું પણ લખ્યું છે લીવ યોર ઈગો હિયર તમારો અહંકાર અહીં મૂકો અહીં લખવું છે પભો પણ છોડી દો અહીં આ બધાએ પોતાને પરમ ભગવતી સમજી ગયા સામુ ન જોતા નાના નાના છોકરા 30 વર્ષના અમે આ ચડતા હે શું કામ ના એ આફત એને બદલે ગોપાલ સ્વામી આવું સારું કોઈ છે જલ્દી ત્યાગ ફટાફટ પતી જાય અલ્ટિમેટલી કેટલાય જન્મ લ્યો તો આ ન મળે અરે પછી તે મૂકીને નીકળાય નહીં તે માટે દેહ ધરવો પડે તો એમ સમજી વિચારી તપાસ કરીને દેહ ધરવો એ વાત અવશ્ય સમજવાની છે. જયા કરી મહારાજની.